નમસ્કાર મિત્રો, આગળના લેક્ચરમાં આપણે પાવર ઇલેક્ટ્રોનિક નું ઇન્ટ્રોડક્શન જોયું અને એસસીઆર કઈ રીતે વર્ક કરે છે એ આપણે જોયું, બરાબર. તો એ તમને અહીંયા લિંક યુટ્યુબ માં તમે લાઈવ જોતા હશો અત્યારે, તો તમને અહીંયા લિંક આપેલી હશે કે જેમાં તમે આગળનો લેક્ચર રિવાઇન્ડ કરી શકો છો, કે જેમાં આપણે પાવર ઇલેક્ટ્રોનિક શું છે અને એસસીઆર શું છે, એની કેરેક્ટરિસ્ટિક શું છે એ જોયું. હવે આજે આપણે જોઈએ યુજેટી, બરાબર, યુની જંકશન ટ્રાન્ઝિસ્ટર. યુની એટલે કે એક, જંકશન અને ટ્રાન્ઝિસ્ટર. હવે આમ જોવા જાઓ તો યુજેટી છે એ પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં એને કન્સિડર કરવામાં આવતું નથી, કારણ કે એનું બંધારણ થોડુંક અલગ છે, બરાબર. જનરલી શું હોય છે કે જે ટ્રાન્ઝિસ્ટર આપેલા હોય છે, ટ્રાન્ઝિસ્ટર જયારે પણ યુઝ થાય છે તો ટ્રાન્ઝિસ્ટરમાં મિનિમમ આપણે જે આની પહેલા લેક્ચરમાં જોયું હતું પીએનપી ટ્રાન્ઝિસ્ટર, એનપીએન ટ્રાન્ઝિસ્ટર, બીજેટી, તો આમાં કેવું હોય છે કે ત્રણ ટર્મિનલ અને બે જંકશન હોય છે, બરાબર. જયારે આ યુજેટી એવા પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે કે જેમાં જંકશન તો એક જ છે, ટર્મિનલ ત્રણ છે, એટલા માટે એનો યુઝ છે એ રિલેક્સેશન ઓસિલેટર તરીકે મેક્સિમમ થાય છે, બરાબર. તો આ યુઝને લીધે એને પાવર ઇલેક્ટ્રોનિકમાં કન્સિડર કરવામાં આવે છે, બાકી એ પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં એને કન્સિડર કરવામાં આવતું નથી. તો આ યુની એટલે કે વન જંકશન, એક જ જંકશન છે અને એમાં ત્રણ ટર્મિનલ છે, એટલા માટે આને યુની જંકશન ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવે છે. ટ્રાન્ઝિસ્ટર એટલા માટે કે એમાં ટર્મિનલ ત્રણ છે, બરાબર. જંકશન એક છે, તો આ રીતે આને યુની જંકશન ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણને એનો સ્કીમેટિક ડાયાગ્રામ આપેલો છે. સ્કીમેટિક ડાયાગ્રામ શું છે તો કે એક પી અને એક એન, બરાબર. એટલે કે પી ટાઈપ અને એન ટાઈપ, બે પ્રકારના આપણે સિલિકોન વેફરનો યુઝ કરીએ છીએ. પણ અહીંયા ફેરફાર શું છે, ખાલી આ બે જ હોય પી અને એન તો આપણે એને પીએન ડાયોડ તરીકે જાણીએ છીએ, પીએન જંકશન ડાયોડ, કે જેમાં બે ટર્મિનલ હોય છે અને એક જંકશન હોય છે. તો અહીંયા પણ કઈ બીજું તો યુઝ થયું નથી, પી અને એન જ યુઝ થયા છે. તો પછી આ બે ટર્મિનલ શા માટે, અહીંયા બે ઇઝ વન અને બે ઇઝ ટુ અને આ એમીટર, તો આ શા માટે, પેલા તો આપણે એ જોવું પડે. તો એનું બંધારણ છે, એનું કન્સ્ટ્રક્શન થયેલું છે. તો આ એન પ્રકારનો જે વેફર યુઝ કરવામાં આવે છે એમાં ડોપિંગ ઓછું કરવામાં આવે છે, અને પી પ્રકારનું જે રિજિયન છે, બરાબર, પી પ્રકારના વેફરમાં ડોપિંગ વધારે કરવામાં આવે છે. હવે થોડુંક આપણે એ સમજીએ કે આ પી નો એરિયા છે એ એન કરતા ઓછો છે અને ડોપિંગ વધારે, અને એન નો એરિયા વધારે છે પી કરતા અને ડોપિંગ ઓછું. તો એના કારણે શું થાય છે કે પી સાઈડ થી પ્રેશર એન સાઈડ તરફ વધે છે અને એન સાઈડ નો રેઝિસ્ટન્સ વધે છે. એન સાઈડ માં શું થાય છે, એનો રેઝિસ્ટન્સ વધે છે, કારણ કે ડોપિંગ ઓછું છે અને અહીંયા ડોપિંગ વધારે છે અને એરિયા નાનો છે, એટલે અહીંયાથી આ બાજુ એક પ્રેશરાઇઝ ઇલેક્ટ્રોન નો ફ્લો પણ આપણને મળી શકે, બરાબર. તો આ સ્ટ્રક્ચર નો રેઝિસ્ટન્સ વધારે છે એટલે એના રેઝિસ્ટન્સ ને આર બી બી કીધો છે, બરાબર. બેઝ રેઝિસ્ટન્સ આર બી બી, જે આખે આખું યુજેટી નું ફંક્શન છે એ આપણે આ રેઝિસ્ટન્સ છે એના ઉપર વર્ક કરે છે. તો હવે આ આરબીબી ને બે ભાગમાં ડિવાઈડ કરી નાખેલો છે, ઉપરનો જે ભાગ છે એને આરબી ટુ અને આ આરબી વન, બરાબર. એટલે આને ટર્મિનલ બી ટુ અને બી વન. હવે આપણે એનું ડાયાગ્રામ, સ્કીમેટિક ડાયાગ્રામ અંદરનું સ્ટ્રક્ચર જોઈએ. તો અંદરના સ્ટ્રક્ચરમાં આ એન બાર છે, બરાબર. આ એન ટાઈપ બાર છે જેનો એરિયા વધારે છે અને આ પી ટાઈપ છે જેનો એરિયા ઓછો છે, અને આ જે બને છે અત્યારે એ પીએન જંકશન. તો આ એન ટાઈપમાં આપણે જેમ વાત કરેલી એમ એ ઇમ્પ્યુરિટી છે એ ઓછી રાખવામાં આવે છે.
હવે આ બેઝ નું સ્ટ્રક્ચર કઈ રીતના હોય છે તો બેઝ આ રીતે રાખેલા હોય છે જો બેઝ 2 અને બેઝ 1 હવે તમે આ ડાયાગ્રામમાં એક વાત નોટ કરી હોય તો આપણે અહીંયા આ P બાર છે એ P બાર ને અહીંયા સેન્ટરમાં ન રાખતા ઉપરની સાઈડ રાખેલું છે બરાબર તો એ પણ એક સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શનનો પાર્ટ જ છે કે શા માટે P બાર ને B2 બેઝની નજીક રાખવામાં આવે છે અને B1 બેઝથી દૂર રાખવામાં આવે છે એ વસ્તુ અહીંયા પણ તમને જોવા મળશે કે આ n બાર માં p બાર છે એ એટલું એટલે આ જ્યારે ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ ત્યારે પણ આ ટેકનિકલ આસ્પેક્ટ થી આને ધ્યાનમાં રાખવાનું છે કે p બાર છે એ n થી ઉપર આવશે બરાબર નહીં કે અહીંયા સેન્ટરમાં આ બેઝ 2 અને બેઝ 1 ના ટર્મિનલ કઈ રીતે આપણે એરેન્જ કરેલા છે જનરલી અહીંયા આપણને જોતા એક જ વેફરમાં આપણે b2 અને b1 ટર્મિનલ રાખેલા હોય એવું લાગતું હોય પણ એવું હકીકતથી હોતું નથી અંદરના સ્ટ્રક્ચરમાં આ રીતના B2 અને B1 ને આપણે એરેન્જ કરેલા હોય છે બરાબર અને અહીંયા જે કોન્ટેક આપેલો છે એ ઓહમિક બેઝ કોન્ટેક છે અને આ છે એ સિરામિક કોન્ટેક છે કે જેથી આપણને કન્ડક્ટિવિટી મળે બરાબર અને હવે વાત કરીએ સિમ્બોલની તો આ છે એનો સિમ્બોલ બરાબર A મીટર બેઝ 2 અને બેઝ 1 તો આ સિમ્બોલમાં પણ તમે નોટ કરજો કે આ છે સેન્ટરમાં ન રાખતા ઉપરની સાઈડ હશે ધારો કે આ એનું સેન્ટર આપણે ગણીએ બરાબર તો એનાથી થોડુંક ઉપરની સાઈડ ટર્મિનલ દર્શાવવામાં આવે છે બાકી આ સિમ્બોલ ખોટો પડે બરાબર સાચા સિમ્બોલમાં આપણે એ મીટર છે એ હંમેશા બેઝ 2 થી નજીક હશે અને બેઝ 1 થી થોડુંક દૂર હશે એટલે આ સિમ્બોલમાં આપણને આ રીતનો અહીંયા એ મીટરમાંથી કરંટ છે એ એન્ટર થાય છે આ રીતનો સિમ્બોલ છે અને બીજી વસ્તુ કે આ લાઈન સ્ટ્રેટ છે એટલે કન્ફ્યુઝન ના થાય કે જ્યારે આપણે બીજેટી ની વાત કરીએ પીએનપી અને એનપીએન ટ્રાન્ઝિસ્ટર તો એમાં સ્લાઇટલી સ્લોપ હોય છે સિમ્બોલમાં બરાબર જ્યારે યુજેટી નો સિમ્બોલ ની જ્યારે વાત થાય છે તો એમાં કોઈ પણ સ્લોપ હોતો નથી અને અહીંયા આ રીતનો એરો એ મીટરમાંથી હોય છે એટલે આ ડિફરન્સ ખાસ મગજમાં આવી જાય યુજેટી નો જ્યારે આપણે સિમ્બોલ બનાવીએ છીએ ત્યારે બરાબર હવે વાત આવે છે એના સ્ટ્રક્ચર ની એનો ઉપયોગ તો યુજેટી નો ઉપયોગ થાય છે ઓસિલેટર તરીકે રિલેક્સેશન ઓસિલેટર એટલે કે એમાંથી કન્ટિન્યુઅસલી ટ્રિગરિંગ સિગ્નલ મળે છે જે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે એસસીઆર નો આપણે યુઝ કરતા હતા તો એસસીઆર માં ગેટ સિગ્નલ ને જયારે ટ્રિગર કરવાનું હોય છે એ ટ્રિગરિંગ સિગ્નલ છે એ આપણને યુજેટી આપે છે બરાબર એટલે જે આઈજી વન આઈજી ટુ આઈજી થ્રી આપણે વાત કરતા હતા તો એ ટ્રિગરિંગ સિગ્નલ જે સર્કિટ આપતી હોય છે એ યુજેટી નો એટલે કે યુજેટી નો આઉટપુટ છે એ સિગ્નલ હોય છે અને ટાઈમ બેઝ આપણને સિગ્નલ આપે છે એટલે એનો રિલેક્સેશન ઓસિલેટર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે બરાબર તો હવે પેલા આપણે એનું આ સ્ટ્રક્ચર જોયું હતું બરાબર મેઇન એનો ડાયાગ્રામ સ્કીમેટિક ડાયાગ્રામ અંદરનું બંધારણ કેવું છે અને એનો સિમ્બોલ કેવો છે હવે એની વર્કિંગ સર્કિટ ઇક્વિવેલન્ટ સર્કિટ જોઈએ તો ઇક્વિવેલન્ટ સર્કિટમાં આપણે અહીંયા આ દર્શાવેલું છે આ ડાયોડ બરાબર આ એ મીટર જંકશન અને આ છે એનો ડાયોડ પીએન ડાયોડ એટલે કે આ ટર્મિનલ ને આ જંકશન ને અહીંયા દર્શાવેલું છે પીએન બરાબર અને આ જે સ્ટ્રક્ચર છે બી ટુ અને બી વન સિરામિક કોન્ટેક્ટ એને આપણે અહીંયા અલગથી સર્કિટ તરીકે દર્શાવેલા છે બરાબર તો હવે આપણે આને અહીંયા કનેક્ટ કરીએ તો અહીંયા એક આપણે વેરિયેબલ રજીસ્ટર પણ રાખી શકીએ અને એ રીતના અહીંયા એક કેપેસિટર હોય છે તો આ સ્ટ્રક્ચર ને હવે આપણે સમજીએ કે શું છે તો અહીંયા આ આરબી વન વોલ્ટ રેઝિસ્ટન્સ જે વેરિયેબલ હોય છે અને આરબી ટુ જે ફિક્સ રેઝિસ્ટર હોય છે અને ટોટલ રેઝિસ્ટન્સ છે એ આરબી બી હવે શા માટે આ રેઝિસ્ટર વેરિયેબલ હોય છે તો કે જ્યારે કરંટ ની કિંમત એમીટર કરંટ જે વહે છે આ એમીટર ટર્મિનલ માંથી જે કરંટ પાસ થાય છે એની કિંમત જ્યારે વધે છે એટલે શું થાય છે કે આ કરંટ અહીંયા કારણ કે ડોપિંગ ઓછું છે એટલે જેમ ઇલેક્ટ્રોન ઇન્જેક્ટ થશે આ રિજનમાં અહીંયાથી આપણે જોઈએ તો આપણે સરળતાથી સમજાઈ જશે કે જ્યારે ઇલેક્ટ્રોન વધારે ઇન્જેક્ટ થશે એટલે કે કરંટ ફ્લો થશે તો એ કન્ડિશનમાં આ આની સ્પેસ વધારે છે હવે ઇલેક્ટ્રોન જેમ ઇન્જેક્ટ થશે એમ રેઝિસ્ટન્સ છે એનો ઘટશે એટલા માટે આ રેઝિસ્ટન્સ ઘટવા માંડશે હવે રેઝિસ્ટન્સ જેમ ઘટશે એમ વધારે કરંટનો ફ્લો આવશે આ રીતના કરંટનો ફ્લો વધતો જશે અને રેઝિસ્ટન્સ ઘટતો જશે એટલે આ રીતે આરબી
वेरिएबल रजिस्टर तरीके दर्शावेलू छे अने आरबी टू छे फिक्स अने टोटल रजिस्टन्स छे आरबी बी। तो हवे अपने आ जे वोल्टेज छे जंक्शन वोल्टेज वी वन ने शू कीधु छे जंक्शन वोल्टेज। तो अपने हवे वोल्टेज मेळवा छे के जंक्शन वोल्टेज केटला छे कारण के आनी कंडक्टिविटी आपणने क्यारे मळशे के ज्यारे लेफ्ट साइड ना वोल्टेज एटले के वीई बी वन वीई बी वन वोल्टेज आ वोल्टेज छे ए वीबीबी करता वधारे थाशे त्यारे डायोड छे ई फॉरवर्ड बायस कंडीशन मां आवशे। आपणे जोयुं एम पीएन जंक्शन जेना सिम्बोल प्रमाणे आ डायरेक्शन एटले के फॉरवर्ड बायस कंडीशन मां ज ऑन थाय। એટલે આ છે તો પીએન જંકશન ડાયોડ રૂલ્સ જ લાગુ પડે। તો એમીટર થી બેઝ તરફની ડાયરેક્શન ક્યારે થશે કે એમીટર સાઈડના વોલ્ટેજ વધારે થાય તો ત્યારે યુજેટી છે ઈ ઓન થશે। તો હવે યુજેટી ને ઓન કરવા માટે આપણે આ બે વોલ્ટેજ જોવા પડશે કે આ સાઈડના જે વોલ્ટેજ છે વોલ્ટેજ ડ્રોપ તો એ જંકશનના વોલ્ટેજ ને આપણે વી વન કહીએ बराबर। तो वी वन आपने मेळवा होय तो आपने कई रीतना मळशे तो के वोल्टेज नु बेसिक इक्वेशन शुं छे वी इज इक्वल टू आई आर करंट इनटू रेजिस्टन्स। तो आना माटे करंट शुं छे तो के ज्यारे आर रेजिस्टन्स वधारे छे बराबर એટલે करंट छे बी टू थी बी वन तरफ हमेशा पास थाय छे। यूजेटी नी अंदर करंट छे बी टू थी बी वन तरफ आ डायरेक्शन मां ज करंट पास थाय छे। एटले के અહીંયા જે કરંટ છે IB2 કરંટ એ અહીંયાથી આમ પાસ થશે એટલે જ્યારે આપણે V1 ની વેલ્યુ મેળવવા જઈએ તો V1 is equal to I into R I શું થશે તો કે IB2 અને R શું છે તો કે RB1 આ રેઝિસ્ટન્સ બરાબર કે જેની વેલ્યુ વેરી થાય છે કરંટ ના આધારે बराबर। એટલે આપણે જંકશન V1 કારણ કે આ આપણે V1 વોલ્ટેજ છે એ આપણે આના એક્રોસના છે એટલે રેઝિસ્ટન્સ થશે RB। હવે આપણે કરંટ મેળવીએ તો કરંટ નું ઇક્વેશન નોર્મલ ઇક્વેશન શું થશે કરંટ I is equal to V upon R થાય I is equal to V upon R। હવે IB2 ની જ્યારે વાત કરવામાં આવે IB2 બરાબર તો ત્યારે V શું છે તો કે V થશે ટોટલ વોલ્ટેજ VBB એટલે અહીંયા VBB बराबर અને V upon R R શું થશે તો કે ટોટલ રેઝિસ્ટન્સ RBB એટલા માટે IB2 કરંટ બરાબર શું થશે તો કે VBB upon RBB એટલે V upon R। તો હવે આપણે આ ઇક્વેશન ને કઈક આ રીતે લખી શકીએ V1 is equal to VBB into RB આ રીતે લખીએ V1 is equal to VBB into RB1 upon RBB આ રીતે આપણે એને લખી શકીએ બરાબર। તો આને કહેવાય છે ઈટા ઇન્ટ્રિન્સિક સ્ટેન્ડ ઓફ રેશિયો બરાબર ઈટા તરીકે દર્શાવવામાં આવે છે। ઈટાની વેલ્યુ 0.51 થી 0.81 અને ઈટાની વેલ્યુ કન્સ્ટ્રક્શન ઉપર આધારિત છે યુજેટીનું બંધારણ કઈ રીતના છે એના ઉપર યુજેટ ઇન્ટ્રિન્સિક સ્ટેન્ડ ઓફ રેશિયો આધારિત છે બરાબર। ઈટા એટલે શું ઇન્ટ્રિન્સિક સ્ટેન્ડ ઓફ રેશિયો જેના આધારે યુજેટી કઈ રીતના ઓન થશે એ આપણને જોવા મળશે કઈ રીતે। તો કે હવે આપણે એક ટેબલ ફોર્મેટમાં વિચારીએ કે એક બાજુ વોલ્ટેજ છે VBB બરાબર તો એ વોલ્ટેજ છે 20 વોલ્ટ રાઈટ સાઈડના વોલ્ટેજ છે 20 વોલ્ટ એટલે અહીં આપણે V1 જંકશન અહીંયા ઇફેક્ટિવ ક્યુ રહેશે V1 જંકશન તો અહીંયા 20 વોલ્ટ અને ઇન્ટુ ઈટા RB1 upon RBB એટલે આની એક વેલ્યુ મળશે આપણને। હવે આ 20 વોલ્ટ હશે અને લેફ્ટ સાઈડના વોલ્ટેજ જે VEB1 એમીટર અને બેઝ 1 ના વોલ્ટેજ છે એ 0 હશે તો આ કન્ડિશનમાં શું થશે કે કરંટ છે એ રિવર્સ બાયસ કન્ડિશનમાં પાસ થશે જે અહીંયા દર્શાવેલું છે IE0 કારણ કે આના વોલ્ટેજ વધારે છે એટલે કરંટ અહીંયાથી આ ડાયરેક્શનમાં પાસ થશે આનો રેઝિસ્ટન્સ વધારે છે અહીંયાથી પાસ ન થતા અહીંયાથી કરંટ પાસ થશે પણ આ કરંટ બહુ માઇનોર અને લીકેજ કરંટ હોય છે જે યુજેટીને ડેમેજ કરી શકતો નથી એટલે કે બહુ માઇનોર લીકેજ કરંટ છે એ IE0 અહીંયાથી પાસ થાય છે। હવે આપણે શું કરીએ છીએ કે VEB1 ની વેલ્યુ વધારીએ છીએ ધીમે ધીમે બરાબર એટલે અહીંયા આનો સર્કિટ ડાયાગ્રામ આપેલો છે કે શરૂઆતના ફેઝમાં અહીંયાથી જ્યારે આ ઓન નથી થતું ત્યારે કેપેસિટર ચાર્જ થાય છે બરાબર એટલે આ ડાયરેક્શનમાં કેપેસિટર ચાર્જ થાય છે
હવે શું થશે કે જયારે આપણે આના વોલ્ટેજ વધારીએ છીએ વીઈ બી વન વોલ્ટેજ, એટલે વીઈ બી વન વોલ્ટેજ વધારતા વધારતા એક કન્ડિશન એવી આવશે કે વીઈ બી વન ઇઝ ઇક્વલ ટુ વીબીબી. આ બે વોલ્ટેજ સરખા થઈ જશે, એટલે કે આ બંને જંકશન વોલ્ટેજ સરખા થઈ જશે ત્યારે કરંટ છે એમીટર કરંટ, એમીટર કરંટ થઈ જશે ઝીરો. બરાબર, એમીટર કરંટ પાસ થશે બંને બાજુ, એનોડ અને કેથોડ બંને બાજુ વોલ્ટેજ ની વેલ્યુ સરખી થઈ જશે એટલે એમીટર કરંટ થઈ જશે ઝીરો. એટલે આ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો કરંટ પાસ થશે નહીં. હવે VE B1 ની વેલ્યુ થોડી વધારીએ છીએ. હવે જ્યારે એની વેલ્યુ V1 થી વધી જશે ત્યારે ડાયોડ છે એ ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં આવશે અને IE કરંટ છે એ આ ડાયરેક્શનમાં પાસ થશે. હવે જેવા ઇલેક્ટ્રોન છે એ RB1 માં ઇન્જેક્ટ થશે, એટલે કે અહીંયા બરાબર આ B1 ના રીજનમાં ઇન્જેક્ટ થશે, એવો B1 નો રેઝિસ્ટન્સ ડ્રોપ થશે, ઘટશે, અને જેના લીધે કરંટ નો ફ્લો વધારે વધશે અને UJT ઓન થશે. બરાબર, એટલે આ રીતે UJT ઓન થાય છે. હવે આપણે એનો થોડોક ડાયાગ્રામ જોઈ લઈએ કે વોલ્ટેજ અને કરંટના ગ્રાફમાં કઈ રીતના એ વર્ક કરે છે. તો અહીંયા આ A પોઈન્ટ જોઈ લઈએ, આ ઝીરો છે, A પોઈન્ટેથી સ્ટાર્ટ કરીએ. તો A પોઈન્ટ શું છે? તો આપણે જે વાત કરેલી કે VBB બરાબર 20 વોલ્ટ, બરાબર અહીંયા જે આપણે 20 વોલ્ટ આપતા હતા આ એક્રોસ B1 અને B2 બેઝ ની એક્રોસ જ્યારે આપણે 20 વોલ્ટ આપીએ છીએ અને VE B1 છે એ ઝીરો હોય છે, બીજી કન્ડિશન શું છે? VE B1 છે એ ઝીરો. A પોઈન્ટ છે A, તો A પોઈન્ટે શું છે? તો કે રિવર્સ કરંટ પાસ થાય છે, નેગેટિવ કરંટ. એટલે આ ને આપણે કરંટ કીધું છે બરાબર, આ પોઝિટિવ ડાયરેક્શન, આ નેગેટિવ, ઝીરો થી આ બાજુ, એટલે આ આપણને નેગેટિવ વેલ્યુ કરંટ ની મળે છે જે આપણને અહીંયા ગ્રાફમાં જોવા મળે છે. ત્યાર પછીનું બીજું સ્ટેપ આપણે શું કીધું હતું કે કન્ડિશન એવી આવે છે કે VE B1 વોલ્ટેજ આપણે ધીમે ધીમે વધારીએ છીએ, તો એ કન્ડિશનમાં VE B1 અને V1 અથવા તો VBB એ સરખા થાય છે. આ V1 આ બંને સરખા થઈ જાય છે વોલ્ટેજ, તો એ કન્ડિશનમાં કરંટ છે એ ઝીરો થઈ જાય છે. એટલે કે આ B પોઈન્ટ, આ B પોઈન્ટે કરંટ છે એ ઝીરો થઈ જાય છે. બરાબર, આ કરંટ છે એ ઝીરો થઈ જાય છે અને વોલ્ટેજ ની એક આપણને વેલ્યુ મળે છે, વોલ્ટેજ વધે છે. તો આ B1 આ B પોઈન્ટે થી હવે C પોઈન્ટે જ્યારે વોલ્ટેજ નો હજી વધારો કરવામાં આવે છે તો એ કન્ડિશનમાં કરંટ માં હવે ધીમે ધીમે વધારો થાય છે. એટલે કે અહીંયાથી હજી વોલ્ટેજ માં વધારો કરવામાં આવે છે એમ કરંટ છે એ RB1 માં ઇન્જેક્ટ થાય છે અને વોલ્ટેજ માં વધારો થાય છે. પણ જે આ રીજન છે એને કટ ઓફ રીજન કહેવામાં આવે છે, જે બહુ થોડા સમય માટે હોય છે. કટ ઓફ રીજનમાં બી થી સી તરફમાં વોલ્ટેજમાં વધારો થાય છે, અહીંયા સી તરફ, એટલે એને પીક વોલ્ટેજ કીધા છે. શું કીધું છે? પીક વોલ્ટેજ, અને આને કીધું છે પીક કરંટ. આ જે કરંટની પીક વેલ્યુ છે એ વોલ્ટેજ ઉપર ડિપેન્ડન્ટ છે. બરાબર, કે જ્યારે વોલ્ટેજ પીક થાય છે ત્યારે કરંટની વેલ્યુ જે મળે છે એને આઈપી કીધું છે. તો હવે આ કન્ડિશનમાં હવે શું થાય છે કે હવે કરંટની વેલ્યુ જેમ જેમ કરંટ વધારે પાસ થશે અહીંયાથી એમ શું થશે? તો કે રેઝિસ્ટન્સની વેલ્યુ ધીમે ધીમે ઘટવા માંડશે. બરાબર, અને ઘટતા ઘટતા એટલે કે કરંટની વેલ્યુ આપણને વધે છે અને વોલ્ટેજની વેલ્યુ છે એ ડાઉન થાય છે. બરાબર, તો આ જે રીજિયન છે એને શું કીધું છે? નેગેટિવ રેઝિસ્ટન્સ રીજિયન. હવે નેગેટિવ રેઝિસ્ટન્સ રીજિયન આપણે સમજવું હોય બરાબર તો આપણે એને ગ્રાફથી પણ સમજી શકીએ. કે સપોઝ આપણે આ રીતના કોઈ ગ્રાફ હોય અને આ લાઈન નો આપણે સ્લોપ મેળવવો હોય તો આપણે ઇક્વેશન આવતું વાય ઇઝ ઇક્વલ ટુ એમએક્સ પ્લસ સી, એમએક્સ પ્લસ સી. તો એમાં આપણે એમ છે એ સ્લોપ હતો, તો એ એમ આપણને કઈ રીતે મળતો હતો? તો કે એમ ઇઝ ઇક્વલ ટુ વાય અપોન એક્સ. બરાબર, આ રીતે આપણને આનો સ્લોપ મળતો હતો. તો અહીંયા આપણે આ જોઈએ કે આ શું છે? તો કે આ x અને આ y. તો આ લાઈન નો આપણે સ્લોપ મેળવવો હોય તો એ આપણને કઈ રીતે મળે? તો કે આ રીતે, આ એની x વેલ્યુ, આ એની y વેલ્યુ. બરાબર, ને m બરાબર x upon y. તો અહીંયા આપણે જ્યાં સ્લોપ મેળવવા જઈએ, સપોઝ
तो ये आपने स्लोप कई रीते मैं तो क्या आई विल यू अपॉन वी बराबर एट शू जो आ एक्स अहीं तो आ एक्स आ वाय बराबर तो वाय बराबर शू वोल्टेज एटले वोल्टेज कही है वी एक्स बराबर शू करंट आने आप करंट कही तो वी अपॉन आई एटले शू रेजिस्टन्स अपन जो अहीं स्लोप मळे छे शू मे आर हवे आपने आर कई रीते मळे तो कि आपने ख्याल छे आज स्लोप छे ये आपने हमेशा नेगेटिव एम आपे बराबर आनो ढाळ छे हमेशा नेगेटिव ज वेल्यू होय शू कामे तो कि वाई अपॉन एक्स करो तमे ज्यारे आ वेल्यू अने आ वेल्यू अने आनो डिफरन्स लियो छो सपोज वाय नी वेल्यू छे आ वन अने टू अने एक्स नी वेल्यू छे धारो के थ्री अने फोर तो कोई पण रीते तमे आनो वाय मेळवा जाशो तो वाय तमने शू मळशे तो कि वन माइनस टू अने आ वन माइनस टू ने आ शू मळशे थ्री माइनस आ वन वेल्यू छे अने आ थ्री वेल्यू एटले वाय नी जे किंमत मळशे अने एक्स शू मळशे तमने फोर माइनस थ्री एटले तमने माइनस मां जे वेल्यू मळशे ई ढाळ नी वेल्यू माइनस हशे एटला माटे आ तो एक मेथेमेटिकली वात थई बराबर तो ए रीतना कोई पण रेखा होय बराबर एक्स सेक टू डायमेंशनल प्लेन में आ डायरेक्शन कोई पण रेखा लेवामां आवे बराबर तो दरेक नो ढाळ छे ई माइनस मळशे तो अहींया आपणे स्लोप ये ढाळ छे ई शू छे तो के रेजिस्टन्स एटला माटे आने मेथेमेटिकली पण नेगेटिव रेजिस्टन्स रीजियन कहेवामां आवे छे अने टेक्निकली जो वात करीए के आने नेगेटिव रेजिस्टन्स रीजियन शू कामे कहेवामां आवे छे कारण के ज्यारे वोल्टेज में घटाड़ो थतो होय अने करंट में वधारो थतो होय तो ए कंडीशन ने नेगेटिव रेजिस्टन्स रीजियन तरीके ओळखवामां आवे छे के अहींया वोल्टेज घटे छे अने करंट में वधारो थाय छे तो आ अहींयाथी पॉइंट डी सुधी जे आवे छे नेगेटिव रेजिस्टन्स रीजियन छे अने डी ने शुं कीधुं छे वेल्यू वोल्टेज अने करंट जे मळे छे एने एटले के मिनिमम वोल्टेज नी वेल्यू अने एना आधारित जे करंट मळे छे ई वेल्यू करंट अने त्यारथी पाछुं सेच्युरेशन रीजियन स्टार्ट थाय छे बराबर तो आ रीतना आपणने आना वेवफॉर्म दर्शावेला छे हवे आपणे धारो के आना वेवफॉर्म समझवा होय तो यूजेटी ना वेवफॉर्म छे ए आपणने रिलेक्सेशन ओसिलेटर जेवा मळे छे बराबर आ रीतना आना वेवफॉर्म छे ई आपणने आ रीते रिलेक्सेशन ओसिलेटर तरीके मळे छे तो एमां शुं थाय छे के आ जे आपणे जोया हता ई ज वेवफॉर्म छे के अहींया करंट मां वधारो ने अहींया घटाडो थाय छे आ जे कंडीशन छे ऑफ कंडीशन एटले के नेगेटिव रेजिस्टन्स रीजियन बराबर नेगेटिव रेजिस्टन्स रीजियन नी अंदर यूजेटी ऑन थाय छे बराबर अहींया पाछो ऑफ थाय छे फॉरवर्ड बायस कंडीशन टूथ जयरे वेल्यू नेगेटिव रेजिस्टन्स रीजन आए थे त्यारे यूजेटी ओन थे जयरे सीआरओ अंदर अपने वेवफॉर्म जोशु त्यारे आपणने आ वेवफॉर्म आ रीतना स्वेटूथ टाइप ना बतावशे अने एना ज्यारे कंडक्शन ना वेवफॉर्म आनी पेरेलल मां आवशे एमां आ रीतना वेवफॉर्म आपणने मळशे के ज्यारे रिवर्स बायस मां जाय छे त्यारे यूजेटी ओन थाय छे आ यूजेटी ना ओन ना वेवफॉर्म छे अने आना ज्यारे वोल्टेज मां वधारो थाय छे बराबर त्यारे आपणने यूजेटी ऑफ मळे छे ज्यारे करंट मां वधारो थाशे त्यारे यूजेटी ओन थाशे बराबर बाकी ना कंडीशन में यूजेटी ऑफ होय छे एटले आ रीते यूजेटी नो उपयोग रिलेक्सेशन ओसिलेटर तरीके मेक्सिमम करवामां आवे छे बराबर अने सीआरओ नी अंदर आपणने आ रीतनो एनो डायग्राम जोवा मळशे जेमां आपणे अहींया एक रजिस्टर वेरिएबल राखवू पड़े छे अने एक केपेसिटर राखीए एटले ए प्रमाणे एनुं एरेन्जमेंट होय छे अने एना आधारे जेम जेम आपणे लेफ्ट साइडना वोल्टेज वधारता जाशुं એટલે એક કન્ડિશન બંને ઇક્વલ થશે અને પછી વોલ્ટેજ જેમ વધશે એમ કરંટ છે એ બેઝ 1 માં ઇન્જેક્ટ થશે અને RB1 ની વેલ્યુ ઘટશે
અને RB1 જેમ ઘટશે એમ કરંટ પાછો વધશે. તો આ હતું મિત્રો UJT યુની જંકશન ટ્રાન્ઝિસ્ટર, કે જે એક એવા પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે જે પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તો નથી પણ છતાં પણ પાવર ઇલેક્ટ્રોનિક માં કન્સિડર કરવામાં આવે છે એના વર્સેટિલિટી અને ઉપયોગના આધારે, કે જે મેઇન તો SCR ને ટ્રિગર કરવા માટે અને રિલેક્સેશન ઓસિલેટર તરીકે, કે જે આ પ્રકારના સ્વેટુથ બનાવે છે અને જેમાં એક ખાસ પ્રકારનું ડિવાઇસ કે જેમાં ત્રણ ટર્મિનલ હોવા છતાં એક જ જંકશન છે અને એક જ જંકશન હોવાના કારણે એને યુની જંકશન ટ્રાન્ઝિસ્ટરની કેટેગરીમાં કન્સિડર કરવામાં આવે છે. આભાર.